તાલુકાના ચાપલાનાર ગામે છેલ્લા દિવસથી ગામ લોકો ઘરની બહાર નીકળતા ગભરાઈ રહ્યા છે ગામમાં એક વિફરેલા વાનરે એટલો આતંક મચાવ્યો છે કે દસ થી વધુ લોકોને બચકા ભરી લીધા હતા જેમને હોસ્પિટલ ખસેડવાની નોબત પડી હતી હાલ તો વન વિભાગે વાંદરાને પકડવાની તજવીજ હાથ ધરી છે હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામે વાંદરાએ એ કાળો કેર વર્તાવ્યો છે છેલ્લા દિવસથી વાંદરાએ ઝપટમાં લેવાનું શરૂ કર્યું છે જેમાં ચાર થી પાંચ મહિલાઓ તો ચાર થી પાંચ પુરુષો પણ આ વાંદરાનો ભોગ બન્યા છે ગામના એક મહિલાના પગે વાંદરાએ બચકું ભરતા મહિલાને તેર ટાકા લેવા પડ્યા છે જેને લઈને હવે ગામ લોકો બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યા છે હા હું ચોપલાનારા સરપંચ વતીથી મારા વાઇફ સરપંચ છે અને એમના વતીથી હું વાત કરું છું કે ચોપલાનાર ગામમાં આજે છેલ્લા ચાર દિવસથી ઓધરોનો ત્રાસ થઈ ગયો છે અને એક ઓધરું એવું છે કે જે એક જ દિવસમાં છ લોકોનો બચકો ભર્યો મેં તાત્કાલિક ઇમરજન્સીમાં વન વિભાગને જાણ કરી એ લોકો પંદરથી વીસ મિનિટમાં અહીંયા ટીમ હાથે આવી ગયા અને એમને બહુ મહેનત કરી એમની જોડે ગામવારોને સપોર્ટ કર્યો અમે બહુ આખો દિવસ મહેનત કરી બીજા દિવસ કરી પણ જાત એવી કે અહીં અહીં જઈએ એટલે ત્યાંથી કૂદીને બીજા જતા રહ્યું હવે એના માટે કંઈક કરવું જરૂરી છે એમ અને બાળકો સ્કૂલમાં જોઈ છે તો એમનો લાકડીઓ દંડા લઈને ઘર વગરના એમ કે જે પુરુષ વ્યક્તિ હોય અને મજબૂત હોય એ જ લઈને જાય છે એટલે છોકરાઓને બહુ તકલીફ પડે છે સ્કૂલમાં જવાની બીજા નંબરે નવરાત્રિને સમય આવી ગયો છે પરમ દિવસ રવિવારે નવરાત્રી પણ નો ત્રાસ થાય તો અમારે શું કરવું અને વૃદ્ધોનું તો ઘરે ઊંઘેલા હતા એ લોકોનું નો ઊંધેલો કઢી ગયા છે એટલે વૃદ્ધોનું એ કંટાળું છે એમને એમના માટે કંઈક કરવું જરૂરી છે એમ તો બીજી તરફ વાત કરીએ તો ત્રણ દિવસથી વાંદરાના ત્રાસના સમાચાર મળતા ફોરેસ્ટ વિભાગના કર્મચારી અને અધિકારીઓએ ગામમાં ધામા નાખ્યા છે અને વાંદરાને પકડવાના પૂરતા પ્રયાસો આદરી દીધા છે જો કે આ વાંદરાએ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પણ હંફાવી દીધા છે અને ગામમાં ઠેર ઠેર દોડાતા કરી દીધા છે બે દિવસથી ચાપલાનાર ગામો કપીરાજનું દ્વારા જે નુકસાન થયેલ છે જેનાથી સરપંચશ્રીનો અમનો ફોન આવેલો તો વિભાગની ટીમ સાથે અમે ચોપલાના ગામમાં હાજર રહી અને કપિરાજને પકડવાની એમની શોધખોળ કરવાની કામગીરી ચાલુ કરેલી ગામ લોકોના સહભાગ સ ગામલોકોના સહકારથી અમે એકબીજાને એમ સાથે રાખી અને કપિરાજને શોધવાની કામગીરી કરેલી પણ હજી સુધી મળેલ નથી અને ગામ લોકોને અને સરપંચને પણ જણાવેલ છે કે જો કોઈને કપીરાજ જોવા મળે તો તાત્કાલિક વન વિભાગની ટીમને જાણ કરે જેથી કરીને અમે ગામમાં આવી અને કપિરાજનું રેસ્ક્યુ કરી અને એમને જો કોઈ તકલીફ હોય તો એમની સારવાર કરાવ્યા બાદ એમને યોગ્ય સ્થળે છોડવામાં આવશે ચાંપલાનાર ગામમાં હાલમાં બાળકોને શાળા મૂકવા જવા માટે વાલીઓ દંડા લઈને સ્કૂલ તરફ જઈ રહ્યા છે ત્યારે કોઈ પણ સંજોગે હવે આ વાંદરો પાંજરે પુરાય તો જ લોકોનો ડર ઓછો થાય એમ છે મોજે ગામ ચોપડાનાના નાઈ નરસિંહભાઈ વાળંદ મારે વાઈફને પરમ દિવસ ત્રણથી ચાર બચકો ભર્યો છે કપિરાજે કપિરાજનો બહુ ત્રાસ છે બે ત્રણ દિવસથી એવા પાંચ છ માણસોને કરડ્યું છે અને અમારે મંદિરે જવું હોય ગરડા બુઢા માણસોને સવારે સાંજે કાંઈ નહીં કરવું હોય તો અમને બીક લાગે છે વત્તામાં ચોપલાનારની શાળામાં બાળકોને જવું હોય તે ઝોપા સ્કૂલ આવેલી છે તો એને બીક લાગે છે છોકરાઓને બાળકો જવા પણ તૈયાર નથી સ્કૂલમાં આવી અમારી ઘટના બની છે ચોપલાનાર ગામની અંદર તો હવે શું કરવું તો વન વિભાગે કપિરાજ ને પકડવા માટે વન વિભાગને હું વિનંતી કરું છું કલ્પેશ પટેલ ન્યૂઝ સાબરકાંઠા